સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. છૂટોછવાયો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જે શુક્રવારે પણ રહેવા પામ્યો છે. છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી વરસાદે વિરામ લીધો હતો. સપ્ટેમ્બર માસના અંતથી વરસાદ બંધ થઈ ગયો હતો, જેને કારણે સુરતીઓને અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા હતા. છેલ્લા 2 દિવસથી સતત તાપમાનનો પારો પણ ઉપર ચડતા બફારાઓ વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સુરતીઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આખરે ગુરુવારે બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જતા મુશળધાર વરસાદ શરૂ થયો છે. વરસાદે લાંબો વિરામ લેતા ડાંગર અને શેરડીના પાક કરનાર ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વર્યું છે. વરસાદ ન આવવાને કારણે ખેડૂતોના વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની પણ માંગ કરવામાં આવી હતી. આખરે આજે બપોર બાદ વરસાદ શરૂ થતાં સુરત શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ ફરી એકવાર જામી ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે જન્માષ્ટમીના તહેવાર પર મેઘરાજાએ રીસામણા છોડ્યા હતા અને ફરી વરસવાનું શરૂ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.